नमस्कार, हूँ छू जयेश पटेल। ईएसडब्ल्यू एन्जॉय साइंस वर्ल्ड यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत छे। संयुक्त राष्ट्रोना अंगोना कार्यो। एक सामान्य सभा। संयुक्त राष्ट्रोनु सौथी मोटू अंग छे सामान्य सभा। ते बधा सभ्य राष्ट्रोना प्रतिनिधिओनी बनेली छे। तेमा दरेक राष्ट्र वधुमां वधु 5 प्रतिनिधिओ मोकली सके छे, परंतु मतदान वखते दरेक राष्ट्रनो एक ज मत गणवामां आवे छे। ते एक आंतरराष्ट्रीय संबंधोने लगती कोई पण बाबत पर चर्चा, सलाह, सूचनो के भलामणो करी सके छे। 2 महामंत्री दर वर्षे जे अंदाजपत्र रजू करे તે મંજૂર કરવું તથા તેના ખર્ચની રકમની ફાળવણી કરવી। 3 રાષ્ટ્રોના આર્થિક વિકાસ, માનવ અધિકાર, નિશસ્ત્રીકરણ કે સાંપ્રત આંતરરાષ્ટ્રીય પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરે છે। 4 સામાન્ય બાબતોમાં નિર્ણય 2/3 સભ્યોની બહુમતીથી લેવાય છે। 2 સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રોનું સૌથી મહત્વનું અંગ છે। તેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, રશિયા અને ચીન આ 5 કાયમી સભ્યો છે, બાકી 10 બિનકાયમી સભ્યો છે। આ સમિતિને આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે અત્યંત વિશાળ સત્તાઓ આપવામાં આવી છે। રાષ્ટ્રોના કોઈપણ ઝઘડાના ઉકેલ માટે વાટાઘાટો, તપાસ અને મધ્યસ્થી દ્વારા શાંતિમય રીતે પ્રશ્નો હલ કરે છે। કોઈ પણ આંતરરાષ્ટ્રીય અગત્યની બાબતમાં નિર્ણય લેવા માટે 5 કાયમી સભ્યોમાંથી કોઈ પણ એક મત હકારાત્મક ન હોય તો તે બાબત પર નિર્ણય લઈ શકાતો નથી। 5 કાયમી સભ્ય રાષ્ટ્રોની આ સત્તાને વીટો નિષેધાધિકાર કહે છે। રશિયાએ વીટોનો સૌથી વધુ વખત ઉપયોગ કર્યો છે। 3 આર્થિક અને સામાજિક સમિતિ। આ સમિતિને ઇકોસોક પણ કહે છે, તેમાં 54 સભ્યો છે। સામાન્ય સભા તેના નિવૃત્ત થતા 2/3 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે। આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રની પ્રજાઓનું જીવન ધોરણ ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે। આ સમિતિ અને તેની પેટા સમિતિઓ વિશ્વભરમાં કાર્ય કરે છે। WHO વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારણાનું કાર્ય કરે છે। IMF આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરે છે। FAO આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા તે ખેત પેદાશો, જંગલો અને માછલીઓનું ઉત્પાદન વધારવા, પોષણનું ધોરણ ઊંચું લાવવા સહાય કરે છે। ILO આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા વિશ્વના મજદૂરના હકો અને ન્યાય આપવાનું કાર્ય કરે છે। UNICEF બાળકો માટેનું આકસ્મિક મદદ ભંડોળ વિશ્વના બાળકોનું સ્વાસ્થ્ય સુધારવા, પૌષ્ટિક ખોરાક, શિક્ષણ અને બાળ કલ્યાણની પ્રવૃત્તિઓ કરે છે। આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ દ્વારા માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવા, ન્યાય આપવો, શિક્ષણ, વિજ્ઞાન અને સાંસ્કૃતિક સાધનો દ્વારા રાષ્ટ્રો વચ્ચે સહકાર વધારવાનું કાર્ય કરે છે। આ ઉપરાંત તેની પેટા સંસ્થાઓ અને પ્રાદેશિક સમિતિઓ પણ છે જે વિવિધ કાર્યો કરે છે। 4 વાલી સમિતિ। આ સમિતિમાં 5 કાયમી સભ્ય રાષ્ટ્રો હોય છે, તેમને સામાન્ય સભા પસંદ કરે તે દેશોના પ્રતિનિધિઓ હોય છે। અગાઉ વાલીપણા હેઠળ જે પ્રદેશો હતા તેમજ જે પ્રદેશોને સ્વતંત્રતા મળી ન હતી તેવા અને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પરાજિત થયેલા પ્રદેશોની દેખરેખ માટે તેમજ તેમના સામાજિક, આર્થિક, રાજકીય જેવી તમામ બાબતોનો વિકાસ થાય
તે જોવાની ફરજ વાલી સમિતિની છે. 5. આંતરરાષ્ટ્રીય અદાલત. તેનું મુખ્ય મથક નેધરલેન્ડના હેગ શહેરમાં છે. તેમાં 15 ન્યાયમૂર્તિઓ હોય છે. 9 વર્ષ માટે તેઓ નિયુક્ત થાય છે. કોઈ પણ 2 રાષ્ટ્રો વચ્ચેના વિખવાદોનો નિકાલ કરે છે. રાષ્ટ્રો વચ્ચેનો ઝઘડો અદાલત સમક્ષ રજૂ કરવામાં આવે તો તેને ચુકાદો આપે છે અને કાયદા વિષયક સલાહ આપવાનું કાર્ય કરે છે. 6. સચિવાલય. સંયુક્ત રાષ્ટ્રોના મહામંત્રીની કચેરીને સચિવાલય કહે છે. સામાન્ય સભા તેના મહામંત્રીની નિમણૂક 5 વર્ષ માટે કરે છે. મહામંત્રીને કાર્યોમાં મદદ કરવા માટે મંત્રીઓ, વ્યવસ્થાપકો, મદદનીશો, ભાષાંતરકારો અને નિષ્ણાંતોનો સમાવેશ કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રોનું સચિવાલય ન્યુયોર્કમાં છે. વિશ્વમાં શાંતિ સ્થપાય, વિશ્વ એકતા અને વિશ્વ બંધુત્વનું સ્વપ્ન સાકાર બને તે માટે સંયુક્ત રાષ્ટ્રો પ્રયત્નશીલ છે. નમસ્કાર મિત્રો, આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો આ વિડીયોને લાઈક અવશ્ય કરો, અને જો તમે પહેલી વાર ESW ચેનલ વિઝિટ કરી હોય તો માત્ર 1 વખત આ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલ બેલ આઇકોન પર દબાવી લાઈક ઓલ કરવા મહેરબાની કરશો. જો તમે આના પછીના મુદ્દા ઉપર જવા માંગતા હો તો નીચેના થંબનેલ ઉપર અહીં ક્લિક કરો. થેન્ક યુ.